नमस्ते विद्यार्थी मित्रों, हूँ प्रितेश दियोरा, सब्जेक्ट मैथमेटिक्स, तपोवन ग्रुप ऑफ स्कूल में आपनों हार्दिक स्वागत है। गया लेक्चर में आपणे संबंध अने विधेय में विधेयना खास करीने जेटला पण बे विधेयोनी बेजिक क्रिया है, बेजिक क्रिया एटले के सरवाळो बादबाकी गुणाकार भागाकारनी चर्चा करेली, एमां सरवाळो बादबाकी अने गुणाकार जे हता एवुं कहेता हता के एनो प्रदेश कयो राखवो, तो के प्रदेश बन्नेनो छेदगण राखवानो। पण ज्यारे भागाकारनी वात आवे त्यारे त्यारे पण बन्नेनो छेदगण तो राखवानो ज, पण साथे साथे छेदमां जे विधेय आपेलू होय ए क्यारे झीरो बनवू जोईए नहीं, एवा एटले के जे जी आपेलू होय तो जीना शून्य आपणे बात करता था, एफ आपेलू होय तो आपणे एफना शून्य बाद करता था, याद छे। तो हवे एना विशे एक बेसिक दाखलो पण जोयेलो કે એફ એક્સ અને જી એક્સ, એમાં એફ એક્સની રકમ હતી એક્સનો વર્ગ અને જી એક્સની રકમ હતી 2x + 1, એ બે વિધેયનો સરવાળો કરેલો, બાદબાકી કરેલો, ગુણાકાર કરેલો અને ભાગાકાર પણ કરેલો, એવો જ હજી એક દાખલો લઈએ। ટેક્સ્ટબુકમાં એક જ દાખલો છે, આપણી પાસે એક્સ્ટ્રા ઘણા છે, એવો એક દાખલો લઈએ અને એક પછી એના જેવો એક તમને હું ઘરેથી પણ આપું। તો લખીએ આગળની રકમ કે એફ એક્સ બરાબર રૂટ એક્સ અને જી ઓફ એક્સ બરાબર ઓનલી એક્સ, જી ઓફ એક્સ બરાબર એક્સ, અનૃણ વાસ્તવિક સંખ્યા, અનૃણ વાસ્તવિક સંખ્યાના વિધેય હોય, અનૃણ વાસ્તવિક સંખ્યાના વિધેય હોય તો સરવાળો બાદબાકી ગુણાકાર અને ભાગાકાર મેળવો, સરવાળો બાદબાકી ગુણાકાર અને ભાગાકાર મેળવો। આગળનો જે દાખલો આપણે ગણેલો ને એ વાસ્તવિક સંખ્યા એટલે કે આર પર આધારિત દાખલો હતો, આગળનો દાખલો આર પર આધારિત દાખલો હતો। હવે જે આપણે દાખલો ગણવાનો છે એણે કીધું છે અનૃણ વાસ્તવિક સંખ્યાના વિધેય, અનૃણ, અનૃણ એટલે ઋણ ના હોય, ઋણ ના હોય તો કેવું હોય, ધન તો હોય જ પણ સાથે સાથે શૂન્ય પણ હોય, ધન તો હોય જ સાથે સાથે શૂન્ય પણ હોય। તો અહીં પહેલાં લખું છું, અહીં એફ અને જી અનૃણ વાસ્તવિક સંખ્યાના વિધેય હોવાથી, અનૃણ વાસ્તવિક સંખ્યાના વિધેય હોવાથી, એફ નો પ્રદેશ એટલે ડી એફ લખાય, બોલો હા કે ના, અનૃણ વાસ્તવિક સંખ્યા એટલે આર પ્લસ યુનિયન ઝીરો, આર પ્લસ યોગગણમાં ઝીરો, આ જ રીતે ડીજી તો ડીજી પણ આર પ્લસ યુનિયન ઝીરો, આર પ્લસ યુનિયન ઝીરો, યાદ રહેશે આ કે ના। અને સીધી વાત છે ભાઈ, આમાં ઋણ સંખ્યા ચાલે ખરી, વિચારો તો ચાલે ના, વર્ગમૂળની અંદર કેવી કિંમત હોય, કાં તો શૂન્ય હોય કાં તો ધન હોય, કાં તો શૂન્ય હોય અથવા તો ધન હોય। તો હવે જોઈએ બે વિધેયનો સરવાળો બાદબાકી ગુણાકાર અને ભાગાકાર। તો પહેલાં જોઈએ સરવાળો, ચલો સરવાળો કરવા માટે એફ વત્તા જી, એફ વત્તા જી, એફ વત્તા જી એટલે ડી એફ અને ડીજી બંનેનો શું લેવાનો, છેદગણ। આનો જવાબ ક્યાં મળવાનો, તો કે આર પ્લસ યુનિયન ઝીરોમાં જ મળશે ને, ધન સંખ્યા લીધી હોય એનું વર્ગમૂળ કાઢો તો પણ ધન, અને એમનામ રહેવા દો તો પણ ધન, તો ધન અને ધનનો સરવાળો ધન, ધન અને ધનનો ગુણાકાર ધન, ધન અને ધનની બાદબાકી ડિપેન્ડ, ડિપેન્ડ, યાદ રહેશે હા કે ના। તો ડીએફ છે ડીજી ક્યાં મળશે, આર પ્લસ યુનિયન ઝીરોમાં, પાક્કું? તો જોઈએ, ચલો કરો, તો એફ વત્તા જી ફ્રોમ એક્સ ઇઝ ઇક્વલ ટુ, સોરી પહેલાં એનો પ્રદેશ તો નક્કી કરીએ, ચલો ડીએફ છે ડીજી આ બંનેનો પ્રદેશ એટલે કે છેદગણ જ લેવાનો, ડીએફ છે ડીજી એટલે આ બંનેનો છેદગણ, બંને સમાન જ છે તો બેઠું એનું એ જ આવવાનું। તો એફ પ્લસ જી લખવું હોય તો લખાય આર પ્લસ યુનિયન ઝીરો ટેન્સ ટુ આર પ્લસ યુનિયન ઝીરો, હા કે ના, આર પ્લસ યુનિયન ઝીરો ટેન્સ ટુ આર પ્લસ યુનિયન ઝીરો। તો હવે એનું એક્સ પાસે આપણે મૂલ્ય શોધીએ, તો એફ વત્તા જી ઓફ એક્સ બરાબર એફ એક્સ વત્તા જી ઓફ એક્સ, મૂકી દો કિંમત, એફ એક્સ એટલે રૂટ એક્સ વત્તા એક્સ, હા કે ના, આ એક્સની અહીંયા એક ઘાત છે, અહીંયા કેટલી ઘાત છે, વર્ગમૂળ એટલે 1/2 ઘાત થાય, ઓછી ઘાત કોમન નીકળે, કાઢવું હોય તો રૂટ એક્સ કોમન કાઢો, તો અહીંયા 1 + √x વધશે, બોલો પાક્કું, હા આવડશે,
કેમ કે રૂટ એક્સનો રૂટ એક્સ સાથે ગુણાકાર, વર્ગમૂળમાં ત્રણનો વર્ગમૂળ ત્રણ સાથે ગુણાકાર ત્રણ, હને તો રૂટ એક્સ સાથે ગુણાકાર પણ કેટલો થાય? એ જ. ચલો બે વિધેયની બાદબાકી કરીએ. ચલો બાદબાકી કરતા હોય ત્યારે એફ માઇનસ જી ડી એફ છે ડીજી ટેન્સ ટુ, અહીંયા હું લખું છું આર. શાના માટે આર? બાદબાકી કરો ત્યારે આગળનું વિધેય ધન આવશે કે પાછળનું વિધેય આવવાનું તો ધન, પણ બેની બાદબાકી કરો ત્યારે જે એફ વિધેય છે એ કદાચ મૂલ્ય મોટું હોય અને જેનું મૂલ્ય નાનું હોય, તો બેની બાદબાકી કરો તો ધન આવે. પણ અહીંયા તો ચોખ્ખું જ દેખાય છે કે એક સંખ્યા એવી છે કે જેનું વર્ગમૂળ છે અને એક સંખ્યા એવી છે કે જે પોતે છે, એ બંનેની બાદબાકી. એટલે જવાબ હંમેશા કેવો આવવાનો? ઋણ. કેવો આવવાનો? ઋણ. તો ડી એફ છે ડીજી ટેન્સ ટુ આર, તો એફ માઇનસ જી આ બંનેનો યોગગણ એટલે કે બંનેનો છેદગણ જ ને, આર પ્લસ યુનિયન ઝીરો ટેન્સ ટુ આર. કરો બેની બાદબાકી. એફ માઇનસ જી ઓફ એક્સ બરાબર એફ એક્સ માઇનસ જી એક્સ. એફ એક્સ એટલે રૂટ એક્સ, વન માઇનસ એક્સ, રૂટ એક્સ કોમન નીકળે. હા કે ના? સોરી, હા, રૂટ એક્સ માઇનસ એક્સ, રૂટ એક્સ માઇનસ એક્સ, રૂટ એક્સ કોમન કાઢો તો વન માઇનસ રૂટ એક્સ, વન માઇનસ રૂટ એક્સ. યાદ રહેશે પક્કું? ઇઝ ઇટ ક્લિયર? આગળ જોઈએ બંનેનો ગુણાકાર. ચાલો બે વિધેયનો ગુણાકાર એટલે એફ ઇન્ટુ જી, એનો પ્રદેશ કયો લેવાનો? તો કે આર પ્લસ યુનિયન ઝીરો. એમાં તો ધન જ આવવાનો, બધી ધન કિંમતનો ધન સાથે ગુણાકાર પણ ધન જ થાય. તો એફ ઇન્ટુ જી આર પ્લસ યુનિયન ઝીરો લઈ લો, કિંમત મૂકો સૂત્રમાં. તો એફ ઇન્ટુ એફ ગુણ્યા જી એફ ઇન્ટુ જી ઓફ એક્સ બરાબર એફ એક્સનો જી એક્સ સાથે ગુણાકાર. એફ એક્સ એટલે રૂટ એક્સનો ગુણાકાર એક્સ સાથે. અહીં કંઈ નથી તો એક ઘાત છે. હા કે ના? આધાર સરખો, ગુણાકાર હોય તો ઘાતાંકનો સરવાળો. એક્સની કેટલી ઘાત થઈ જાય? થ્રી બાય ટુ. તો એક્સની થઈ ગઈ થ્રી બાય ટુ ઘાત. છેલ્લું અને અગત્યનું ભાગાકાર. ચાલો તો એફ ભાગ્યા જી એનો વિસ્તાર, તો કે ડી એફ છેદ ડી જી તો લખવાનું જ, પણ છેદમાં કોણ છે? જી. જીને ઝીરો થવા દેવાના નહીં, જીને ઝીરો થવા દેવાના નહીં. તો એક્સ કે જ્યાં જી ઓફ એક્સ બરાબર ઝીરો ટેન્સ ટુ, આનો જવાબ પણ આર પ્લસ યુનિયન ઝીરોમાં જ મળશે. તો હવે પહેલાં મને એમ કહો, જીના શૂન્યો, જીના શૂન્યો. ચાલો જીના શૂન્યો એટલે જી ઓફ એક્સ બરાબર ઝીરો. શૂન્ય શોધવામાં એમ ખબર ન પડે ને, તો જે વિધેય બરાબર શોધવાના હોય એના બરાબર ઝીરો લઈ લેવાનું. તો જી ઓફ એક્સ અહીંયા મારું એક્સ છે, તો એનો મતલબ એક્સ બરાબર ઝીરો. એક્સ બરાબર ઝીરો. એક્સ જ્યારે ઝીરો લેશો ત્યારે છેદ ઝીરો બનશે. તો છેદમાં જી આવવાનો, તો છેદમાં એક્સ, ઝીરો લેશો ત્યારે જી ઝીરો બનશે. અને જો જી ઝીરો બની જાય તો વિધેયનું અસ્તિત્વ નથી, વિધેયનું અસ્તિત્વ નથી. તો એફ બાય જી. ચલો બેનો છેદગણ ભૂલમાં ખોટું લખું છું, તો આર પ્લસ યુનિયન ઝીરો. પણ આમાંથી ઝીરો લેવાના નથી, તો આમાંથી મારે ઝીરો બાદ કરવા પડે. હા કે ના? હવે ઝીરો લેવાના પછી આમાંથી બાદ કરો, એના કરતાં બેટર છે ડાયરેક્ટ જ લખો આર પ્લસ. હા કે ના? આર પ્લસ ટેન્સ ટુ આર પ્લસ યુનિયન ઝીરો. ઘણા વિચારે, સાહેબ ડાબી બાજુથી ઝીરો કાઢી નાખ્યું, જમણી બાજુ ઝીરો કેમ રહેવા દીધું? ચાલો એફની કિંમત માની લો ઝીરો જ છે, એફ એક્સમાં રૂટ એક્સ છે ને, એક્સની કિંમત આ તો અંશમાં ઝીરો છે, તો શું ઝીરોનું વર્ગમૂળ ઝીરો? હા, તો ઉપર ઝીરો થઈ શકે, જવાબમાં ઝીરો આવી શકે, પણ છેદ ક્યારેય ઝીરો થાય નહીં. તો અહીંયા લખાય એફ બાય જી ઓફ એક્સ બરાબર શું આવશે? એફ એક્સના છેદમાં જી એક્સ. એફ એક્સ એટલે રૂટ એક્સના છેદમાં એક્સ. સાદુરૂપ આપો તો જવાબ આવશે વન અપોન રૂટ એક્સ. હવે જવાબ શોધ્યા પછી આપણને એટલી ખબર પડી જાય, હવે ક્યારે અંશ ઝીરો થવાનો નથી, એટલે ઓનલી આર પ્લસ લખ્યું હતે તો પણ ચાલતે. આવડશે પાક્કું? તો આ થઈ ગયા બે વિધેયના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. ખાસ ધ્યાન શું રાખવાનું? સરવાળા બાદબાકી ગુણાકાર કરો ત્યારે બંનેનો પ્રદેશ છે એનો છેદગણ લેવાનો, તો ભાગાકાર કરો ત્યારે શું ધ્યાન રાખવાનું? છેદગણ તો લેવાનો જ છે, પણ સાથે 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 છેદમાં જે ઝીરો બનતું હોય એવા શૂન્ય આપણે બાદ કરી નાખવાના.
साथे साथे जे जीरो बनतू होय एना शून्य आपणे बाद करी नाखवा ना, याद रहेशे। तो आवा एक के बीजा बे एक्जाम्पल छे ए तमारे जाते ट्राय करवानी छे। लखाऊं छूं रकम होमवर्कमां, आवा बे दाखला आपणे गण्या। हां, तमारी टेक्स्टबुकमां आई थिंक मने ख्याल छे त्यां सुधी एक ज दाखलो छे। चलो, एफ फ्रॉम आर टू आर, जी फ्रॉम आर टू आर, एफ ऑफ एक्स बराबर एक्स वत्ता वन अने जी ऑफ एक्स बराबर टू एक्स माइनस थ्री, टू एक्स माइनस थ्री। आ बने विधिना सरवाळा, बादबाकी, गुणाकार अने भागाकार चारे चार वस्तु तमारे शोधवानी छे। क्लियर देखाय छे ने? तो જ્યારે ભાગાકારની હું મૌખિક ચર્ચા કરાવી દઉં, જ્યારે એફ અને જીનો ભાગાકાર કરશો એટલે એફના છેદમાં જી, એફના છેદમાં જી, બંનેના પ્રદેશની ચર્ચા કરો ને તો આ તો બંનેમાં કોમન જ છે એટલે છેદગણ તો આર જ આવવાનો છે, પણ છેદમાં છે જી, તો જી જીરો ક્યારે બને, જી જીરો ક્યારે બને, તો આ જીરો ક્યારે બને, તો હું તમને હિંટ આપી દઉં, આના બરાબર ઝીરો લઈ લો, ટુ એક્સ માઇનસ થ્રી બરાબર ઝીરો, માઇનસ ત્રણ સામે જાય તો ટુ એક્સ બરાબર થ્રી, તો એક્સ બરાબર થ્રી બાય ટુ આગળ ઝીરો બને છે, તો આપણે થ્રી બાય ટુ લેવાના નહીં, થ્રી બાય ટુ આપણે લેશું નહીં, યાદ રહેશે પક્કું? તો આમાંથી તમારે જીના જ શૂન્યો બાદ કરવા પડશે, અને જો જી બાય એફ કીધું હોય તો એફ ક્યારે ઝીરો બને મૌખિક ખબર પડી જાય, એમાં કંઈ ઝીરો ધારવાની જરૂર નથી, આ શું મૂકો તો આખું ઝીરો બને, માઇનસ વન, તો માઇનસ વન તમે લઈ શકો નહીં, યાદ રહેશે? એવો રહેવો જ એક દાખલો, બીજો, એફ ફ્રોમ આર ટુ આર, જી ફ્રોમ આર ટુ આર, એફ એક્સ બરાબર રકમ આપેલી છે એક્સનો વર્ગ માઇનસ સિક્સ એક્સ વત્તા એટ, અને જી ઓફ એક્સ બરાબર રકમ આપેલી છે એક્સનો વર્ગ માઇનસ સાત એક્સ વત્તા બાર, યાદ રહેશે? એફ અને જી બંને તમારે શોધવાનું છે, એટલે કે બે વિધેયનો સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, ભાગાકાર શોધો, છેદમાં કોણ છે તો કે જી, ક્યારેક જી બાય એફ પણ આપી દે, તો જી બાય એફ આપે તો એફના શૂન્ય બાદ કરવાના, એફ બાય જી આપે તો જીના શૂન્ય બાદ કરવાના, માની લો કે આમાં એફ બાય જી છે તો જી એટલે છેદ ઝીરો ક્યારે બને, તો આ તો દ્વિઘાત સમીકરણ છે જે તમે દસમા ધોરણ સુધી સોલ્વ કરતા આવ્યા છો, બારના ભાગ પાડીને સાત લાવવાના, ચાર ગુણ્યા ત્રણ, તો ત્રણ અને ચાર આ બે એવી કિંમત છે જે તમે લઈ શકશો નહીં, યાદ રહેશે? તેરો પ્રદેશ જ્યારે લખવામાં આવે ત્યારે પ્રદેશમાંથી અહીંયા આપણે બાદ કરતા હોઈએ છીએ, તો આ બે એક્સ્ટ્રા દાખલા છે, ઓકે? આગળ દાખલો જોઈએ તો વાસ્તવિક સંખ્યાગણ આર પર વાસ્તવિક વિધેય એફ ઓફ એક્સ બરાબર એક્સ વત્તા દસનો આલેખ દોરો અને વિસ્તાર મેળવો। ટીક કરવા જેવો નથી કેમ કે આગળ આવી ગયેલો એવો દાખલો છે, પણ તમને વિધેય યાદ હોવું પડે। આ કેવું વિધેય છે એ ખ્યાલ છે? એક્સની કેટલી ઘાત છે? એક જ ઘાત, પહેલું જ વિધેય આવેલું, સુરેખ વિધેય, લિનિયર ફંક્શન। તો આમાં તમે ત્રણ ચાર કિંમત લઈ અને આ લેખ દોરી શકો છો અને વિસ્તાર મેળવવાનું કીધું છે। હું તમને ડાયરેક્ટ વિસ્તાર આપું છું કે ફોર ઓલ એક્સ, એક્સની કિંમત ક્યાંથી લેવાની કીધું છે વાસ્તવિક સંખ્યાગણ આરમાંથી, તો એક્સ બિલોંગ્સ ટુ આર, એમાં હું દસ ઉમેરું તો એક્સ વત્તા દસ બિલોંગ્સ ટુ, પણ ક્યાં હોય? આરમાં જ, કેમ કે આરમાં દસ ઉમેરો કે ના ઉમેરો કંઈ ફરક પડે નહીં, તો એક્સ વત્તા દસ એટલે જ તમારું એફ ઓફ એક્સ, તો એફ ઓફ એક્સ બિલોંગ્સ ટુ ક્યાં મળે? આરમાં, એફ એક્સ એટલે જ તે તમારી રકમ હતી ને, તો એનો મતલબ એનો વિસ્તાર મળી ગયો, આર એફ બરાબર ક્યાં? આર, આર એફ બરાબર આર। એક બીજો દાખલો એક નાનો એવો બાકી રહી ગયો એવું લાગે છે, બતાવી દઈએ અને સાથે સાથે આપણે કમ્પ્લીટ કરી નાખીએ। એફ ઓફ એક્સ બરાબર વન અપોન એક્સ, એક્સ બિલોંગ્સ ટુ આર માઇનસ ઝીરો, જો
बे विधेय भागाकार से ऊपर विधेय है अचल विधेय है नीचे विधेय खाली एक्स है एक्स की जगह तब जीरो लई शको नही एटले कही दीधु आर माइनस जीरो आलेख दौरवा कीधो है साथ साथ विस्तार मागेलो है कई विस्तार क्यों मे तो आप अलग अलग किंमत लैने चेक करिए तो चलो फॉर ऑल एक्स एक्स की किंमत तमारे लेवानी क्या थी तो के आर माइनस जीरो में टेबल बनाई नाखो तो वधारे ख्याल आवशे एक्स अने एफ ऑफ एक्स चलो एक्स की किंमत हूँ स्पेशियल आपूँ छूँ अमुक अंतराल पूरतो रहे एटला माटे तो एक लीए माइनस बे एक लीए माइनस एक पॉइंट पाँच एक लीए माइनस एक एक लीए एक एक लीए पॉइंट पाँच एक लीए पॉइंट पच्चीस एक लीए एक पॉइंट पाँच चलो माइनस बे लो तो एम मूको माइनस बे एक ना छेद में माइनस बे एट जवाब आए माइनस पॉइंट पाँच बोलो हा के ना पक्कू एक ना छेद में माइनस बे तो जवाब आ माइनस पॉइंट पाँच त्यारबाद एक ना छेद में माइनस एक पॉइंट पाँच एट थो ने माइनस दस ना छेद में पंदर एट माइनस बेना छेद में त्रण तो माइनस पॉइंट छसठ छसठ एना करता लख से माइनस पॉइंट सिक्सटी सैवन माइनस पॉइंट सिक्सटी सैवन माइनस वन लेशो मूको किंमत तो जवाब आशे माइनस वन वन पास वन पॉइंट पाँच एकना छेद में पॉइंट पाँच एट एकना छेद में एक पाँचना छेद में दस लखो तो चाल से छेद ना छेद अंश में जाए दस भाग्या पाँच एट जवाब आए बे तो आ गो बे पक्कू पॉइंट पच्चीस चलो एकना छेद में पॉइंट पच्चीस एट सौना छेद में पच्चीस पच्चीस गुणिया चार तो आ जवाब आ चार आ जवाब आशे पॉइंट सिक्सटी सैवन याद रहे चलो आ आप ग्राफ तब कैल्सी की मदद थी कर सको जो है चलो एक्स अक्ष वाई अक्ष जीरो पॉइंट पाँच है पॉइंट पच्चीस पॉइंट पाँच अने वन अँ लीए आ से मारु पॉइंट पाँच आ से पॉइंट पच्चीस वन अने वन पॉइंट फाइव तो वन पॉइंट फाइव डाबी बाजू तो कि एज पॉइंट फाइव पॉइंट ट्वेंटी फाइव वन वन पॉइंट फाइव अने आग जाओ तो माइनस टू माइनस वन पॉइंट फाइव वन पॉइंट फाइव माइनस पॉइंट ट्वेंटी फाइव अने आ थी गयू जीरो ऊपर तो के वन अँ कंक पॉइंट पाँच अँ आ एक पॉइंट पाँच अँ आ बे आ बाजू माइनस पॉइंट पाँच माइनस वन माइनस वन पॉइंट फाइव अने माइनस बे चलो माइनस बे पास जवाब आए माइनस पॉइंट पाँच माइनस बे एट अँ माइनस पॉइंट पाँच एट अँ कंक बने ने जोड़तु बिंदु माइनस एक पॉइंट पाँच पास जवाब आए पॉइंट सिक्सटी सैवन सिक्सटी सैवन एट पाँच करता तो नीचे माइनस एक पॉइंट पाँच पास एट अँ कंक आवा माइनस वन पास वन तो माइनस वन पास वन अँ कंक आवा एक त्यारबाद कोई माइनस में किंमत है ज नहीं पर एक काम करिए पॉइंट पच्चीस लेशो तो जवाब आ चार पॉइंट पच्चीस एट अँ तो जवाब आ चार अँ बहु नीचे आज रीते आ बाजू पर आ बराबर आ पॉइंट थोड़ोक नीचे आ गयो है ग्राफ मारो स्थूल है एटला माटे जे रीते आ बाजू बिंदु आया एनो मतलब कि जे ऋण हतुं ते ऋण ऋण हतुं ते ऋण ऋण हतुं ते ऋण धन हता त्यां बधा धन मळे छे तो बन्ने किंमत धन एवं चरण पहलू बन्ने किंमत ऋण एवं चरण तीजू तो जेम आ रीते आ बाजू ग्राफ मळे छे एज रीते आ बाजू पण पॉइंट मळे चेक करिए वन पासे वन तो वन पासे वन वन पॉइंट फाइव पासे तो कि पॉइंट सिक्सटी सैवन लई कंक नीचे आवशे एज रीते पॉइंट ट्वेंटी फाइव पासे तो कि फोर तो कि अहीं ऊपर कंक आवशे हा के ना पॉइंट फाइव आ पॉइंट ट्वेंटी फाइव मिस्टेक करी छो भाईओ पॉइंट ट्वेंटी फाइव अने आ पॉइंट फाइव आ बाजू कंक बिंदु मळशे आ बाजू मळशे आ बाजू मळशे जग्या हिसाबे ग्राफ थोड़ोक आडोअवळो थई शके छे बराबर तमे कम्प्लीट करजो आ बधा बिंदुमांथी जोड़तो एक आकार दौरवामां आवे तो आवो आकार मळे एज रीते आ बाथी जोड़वामां आवे तो आवो आकार मळे आ बिंदु મારા નીચે છે એવું માની લો એમ કે આપણે પેલું તીર મારી દેવાનું પેલું મેળામાં જઈએ ને તો આવી રમત હોય ખ્યાલ છે આમ વચ્ચે એક્ઝેક્ટ તીર મારવાનું વચ્ચે એક્ઝેક્ટ તીર મારો એટલે ઇનામ મળે ખ્યાલ છે ને એચિવ કે આર્ચિવ એવું કંઈક કહેવાતું હોય છે એક્ઝેક્ટલી આઈડિયા તો નથી મને પણ આટલું આઈડિયા આપણે શું કરવાનું પહેલાં આપણે તીર મારી દેવાનું પછી ગોળ દોર દેવાનું એટલે હંમેશા વચ્ચે જ આવે હંમેશા વચ્ચે જ આવે ચાલો જોઈએ એટલે આ રીતનો આ ફારેક મળે છે આ ગ્રાફ મળે છે ઝીરો ક્યારેય મળતો નથી કેમ કે છેદની કિંમત ઝીરો છે લેવાની નથી તો એક આવો ગ્રાફ મળે છે
आ ग्राफ में तमे ध्यान थी जुओ तो जीरो सीवाय नी बधी ज किंमत मळे छे। केल्सी में तमारे मेळववी होय तो पण मेळवी शकाय। एटले आलेख छे ए वाई अक्ष उपर नी जीरो सीवाय नी तमाम किंमत धारण करे छे। लखी देवानुं साथे साथे एक ज मिनिट फ्रेम में देखाय छे। हाँ आलेख वाई अक्ष पर नी शून्य सिवाय नी तमाम किंमत धारण करे छे, तेथी तेनो विस्तार आर एफ बराबर आर माइनस जीरो, आर एफ बराबर आर माइनस जीरो, अथवा आऊ पण लखाय के धन संख्या અને ઋણ સંખ્યાનો યોગગણ, ધન સંખ્યા અને ઋણ સંખ્યાનો યોગગણ યાદ રહેશે। તો હવે બોર્ડ સાફ કરી લઈએ। આ એક ગ્રાફ વધારાનો આગળ બાકી હતો તે આપણે જોયો। ચાલો જોઈએ આગળનો દાખલો, થોડોક અગત્યનો દાખલો। 14માં ચેપ્ટરમાં પણ આનો ઉપયોગ થોડો ઘણો આવે છે અને 12માં ધોરણમાં પણ સંબંધ અને વિધેય આવશે। તમે એમ કહેશો માથું ખાવા ક્યાં આવ્યું, ના બહુ મસ્ત ચેપ્ટર છે આખું, તમે જો ધ્યાન રાખો અને રિવાઇઝ કરતા રહો તો બહુ મજા આવે એવું ચેપ્ટર છે કે આર એ ક્યુથી ક્યુનો સંબંધ છે। તો પહેલી વસ્તુ, જો આર એ ક્યુથી ક્યુનો સંબંધ હોય ને તો તમે આવું લખી શકો, આર સબસેટ ક્યુ ક્રોસ ક્યુ, બોલો હા કે ના। પછી એણે એવું કીધું છે આર બરાબર એક જોડી લેવાની, કહી તો કે એ બી, આ બંનેની કિંમત લેવાની ક્યાંથી, ક્યુમાંથી। ક્યુ એટલે ભાઈ સમય સંખ્યાનો ગણ, ક્યુ એટલે સમય સંખ્યાનો ગણ। અને એવું કહે છે કે જે બે કિંમત તમે લેવાના છો એની બાદબાકી કરો કે એનો તફાવત કરો તો ઝેડમાં આવે। હવે વિચારો તો ઝેડમાં કેવી સંખ્યા આવે, પૂર્ણાંક જ આવવાની છે, તો તમે ધાડ કરીને કહી શકો કે બે પૂર્ણાંકોની બાદબાકી કરો તો જવાબ પૂર્ણાંકમાં જ આવે, પક્કું વાત સાચી। પણ સાથે સાથે એ પણ વિચારજો કે બે અપૂર્ણાંકોની બાદબાકી, બે અપૂર્ણાંકોની બાદબાકી પણ ક્યારેક પૂર્ણાંકમાં આવી શકે, બે અપૂર્ણાંકોની બાદબાકી પણ ક્યારેક પૂર્ણાંકમાં આવી શકે, એટલે કે બે અપૂર્ણાંકોનો તફાવત, તફાવત પણ પૂર્ણાંક થઈ શકે। માનવા તૈયાર નથી ને? ચાલો એક સંખ્યા લીધી 2.32, બીજી સંખ્યા લીધી 1.32, કરો બાદ બાકી જવાબ કેટલો, 1, બોલો બિલોંગ્સ ટુ ઝેડ છે હા કે ના। એટલે બે અપૂર્ણાંકોનો તફાવત પણ પૂર્ણાંક હોઈ શકે, યાદ રહેશે। તો હવે એણે એવું કીધું છે એ રીતે વ્યાખ્યાયિત થાય છે તો સાબિત કરો કે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ ક્યુ માટે જોડી કોની, એ સાથે એની જ, એ સાથે બીની જે હતી ને બીની જગ્યાએ એ છે, બીની જગ્યાએ એ છે, એનો મતલબ તમે 3 લીધા હોય તો અહીંયા તમારે 3 જ મૂકવાના, એટલે જોડી તમારી બને 3-3ની, 4 લીધા હોય તો 4-4ની, 5 લીધા હોય તો 5-5ની, પણ સંબંધ શું કહે છે, એ બેની બાદબાકી કરવાની, બોલો 5 સાથે 5ની બાદબાકી, 5 સાથે 5ની બાદબાકી 0, તો 0 બિલોંગ્સ ટુ ઝેડ છે, ઝેડમાં 0 આવે, હા ભાઈ આવે, વાત સાચી છે, એની વાત સાચી છે। તો થોડુંક લખાણ લખવાનું કે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ ક્યુ માટે એ કોમા એ બિલોંગ્સ ટુ ઝેડ, આવું એને સાબિત કરવાનું કીધું છે। તો માની લો કે એ માઇનસ એ બરાબર તો 0 જ ને, તમારે શું કરવાનું, બીની જગ્યાએ એ મૂકી દો, બીની જગ્યાએ એ મૂકી દો, તો એ માઇનસ એ બરાબર શું થાય, 0 બિલોંગ્સ ટુ શું થાય, ઝેડ, હા કે ના। એનો મતલબ જે તમે જોડી લેવા જઈ રહ્યા છો એ કોમા એ બિલોંગ્સ ટુ ઝેડમાં છે કે નથી, છે, તો વિધાન કેવું થઈ ગયું, સત્ય, વિધાન કેવું થઈ ગયું, સત્ય છે। આવું જે સંખ્યા લીધી એની સાથે જ એ સંખ્યા લેવામાં આવે ને તો 12માં ધોરણમાં આ જે ચેપ્ટર આવશે સંબંધ અને વિધેય એને કહે છે સ્વવાચક, શું કહેવાય, સ્વવાચક સંબંધ, સ્વવાચક સંબંધ, ઇંગ્લિશમાં એને કહેવાય રિફ્લેક્સિવ, શું કહેવાય, રિફ્લેક્સિવ, યાદ રહેશે। જે કિંમત લીધી એની સાથે એ જ કિંમત લેવાની, એ જ સાથે એ જ કિંમત લેવાની, આ તમારો નંબર 1 હતું, આ વાક્ય સાચું છે કે નહીં સાબિત કરવાનું કીધું હતું। એવું ને એવું જ બીજો આમાં આપેલું છે કે પ્રત્યેક જો એ બી બિલોંગ્સ ટુ આર તો બી એ બિલોંગ્સ ટુ
सॉरी झेड राखो, ए बी बिलोंग्स टू झेड तो बी ए बिलोंग्स टू पण झेड, जो अने तो जो ए बी बिलोंग्स टू झेड तो बी ए बिलोंग्स टू पण झेड। तो बीजी बात के बोलो ए बी बिलोंग्स टू झेड होय तो एनो मतलब कि ए माइनस बी नो जवाब झेड मां छे, हा के ना? ये तो संबंध आपेलो छे। आनु उल्टाई नाखो, ए माइनस बी करो के बी माइनस ए करो, पूर्णांक छे तो पूर्णांक ज रहेवानो, कदाच नेगेटिव पूर्णांक थी जाए के धन पूर्णांक थी जाए, तो आवुं थयुं ने भाई के बी माइनस ए बिलोंग्स टू झेड, हा के ना? हवे थोड़ूक एक स्टेप विचारो, ए बी होय, ए बी होय तो तमे ए माइनस बी लखो छो, बी माइनस ए होय तो तमे शुं लखशो भाई? ए नी जग्याए बी अने बी नी जग्याए ए, ए नी जग्याए बी अने बी नी जग्याए ए, तो एनो मतलब बी ए बिलोंग्स टू झेड। फरी वार ए बी बिलोंग्स टू झेड आपेलुं छे तो ए माइनस बी बिलोंग्स टू झेड तमे लखी शको, हा के ना? ए माइनस बी बिलोंग्स टू झेड लखशो एनो मतलब कि आ बे जे क्रमयुक्त जोड तमे लीधी थी एनी बाद बाकी। आने उल्टाई नाखो, त्रण माइनस चार करो तो जवाब माइनस वन आए, चार माइनस त्रण करो जवाब वन आए, आए तो झेड में ज ने भाई। आने उल्टाई नाखो तो बी माइनस ए बिलोंग्स टू क्या मळे? झेड में। ए बी होय तो ए माइनस बी लखाय, बी माइनस ए होय तो शू लखाय? बी ए लखाय भाई, तो बी ए बिलोंग्स टू झेड, एटले लीधुं तो ए बी, मळ्यो बी ए, सत्य छे के नथी? हा के ना? तो विधान केवु छे? सत्य छे, साबित थाय छे। अने आवुं जो साबित थतुं होय के ए बी होय अने बी ए मळे तो आने कहेवाय सममित संबंध। केवो कहेवाय? सममित। इंग्लिशमां एनुं नाम छे सिमेट्रिक, इंग्लिशमां एनुं नाम छे सिमेट्रिक, याद रहेशे पक्कू। ત્રીજું જોઈએ એક વિધાન કે જો એ બી બિલોંગ્સ ટુ ઝેડ, બી સી બિલોંગ્સ ટુ ઝેડ તો સાબિત કરો કે એ સી બિલોંગ્સ ટુ ઝેડ, એ સી બિલોંગ્સ ટુ ઝેડ। ચલો જોઈએ, એણે પહેલાં આપી દીધું એ બી બિલોંગ્સ ટુ ઝેડ તો તમે એટલું તો લખી જ શકો ને કે બંનેની બાદબાકી પણ ઝેડમાં છે। એ જ રીતે બી સી બિલોંગ્સ ટુ ઝેડ તો બી માઇનસ સીની બાદબાકી પણ ઝેડમાં છે। આ પૂર્ણાંક જ હોય એ જરૂરી નથી, કેમ કે આપણે લેવાના છે ક્યુમાંથી, પણ સમાન અપૂર્ણાંક હોય, માની લો કે એ માઇનસ બીનો જવાબ પૂર્ણાંકમાં આવે તો અહીંયા પૂર્ણાંક હોય તો જ બાદબાકી પૂર્ણાંક સાથે કરો તો જ પૂર્ણાંકમાં જવાબ આવે ને? નથી ખબર પડી? ફરી વાર, એ માઇનસ બીનો જવાબ પૂર્ણાંકમાં આવે, આ પૂર્ણાંક, આ પૂર્ણાંક, પૂર્ણાંક પૂર્ણાંકની બાદબાકી પૂર્ણાંક, આ જો પૂર્ણાંક હોય એટલે કે તો બીની કિંમત પણ પૂર્ણાંક, તો બી સાથે સી પૂર્ણાંક રાખો તો જ મળે, ન ખબર પડે તો ઉદાહરણ લઈ શકો, અથવા એક કામ કરો આ બેનો સરવાળો કરી નાખો તો એ માઇનસ બી વત્તા બી માઇનસ સી, જવાબ તો ઝેડમાં જ આવવાનો, હા કે ના? બોલો, માઇનસ બી અને પ્લસ બી કેન્સલ, વધ્યું શું? એ માઇનસ સી બિલોંગ્સ ટુ ઝેડ, એ બી હોય તો એ માઇનસ બી લખો છો, બી સી હોય તો બી માઇનસ સી લખો છો, તો એ માઇનસ સી હોય તો તમે શું લખી શકો? એ સી, હા કે ના? તો એ સી બિલોંગ્સ ટુ ઝેડ। આ બે જોડી હતી એના ઉપરથી તમે એક જોડી લાવ્યા, આ સત્ય છે। અને આવા સંબંધને કહેવાય પરંપરિત સંબંધ। કેવો સંબંધ કહેવાય? પરંપરિત, ટ્રાન્ઝિટિવિટી, ઇંગ્લિશમાં એનું નામ છે ટ્રાન્ઝિટિવિટી, યાદ રહેશે। એટલે આ થોડોક નવો એક્ઝામ્પલ હતો, ઓલમોસ્ટ આ ચેપ્ટરમાંથી ઘણા બધા દાખલા એવા છે પૂછાય, એટલે આ એવો દાખલો નથી કે આને પૂછવા મજબૂર કરે। ઓકે, જોઈએ આગળ, ચલો આગળનો દાખલો ટીક કરવા જેવો દાખલો। એફ બરાબર એક જોડી તમને સંબંધ આપી દીધો છે કે વન વન ટુ થ્રી ઝીરો માઇનસ વન, માઇનસ વન ને માઇનસ થ્રી થાય તે રીતે ઝેડ ઉપર એક સંબંધ આપી દીધો છે, વ્યાખ્યાય શું? સુરેખ વિધેય કીધું નથી, સુરેખ વિધેયનું સમીકરણ ન થાય પણ તમને યાદ હોવું જોઈએ। તો એફ ઓફ એક્સ હોતો આપણને ખબર છે કે એફ એ ઝેડ પર વ્યાખ્યાયિત છે, હા કે ના? એફ એ ઝેડ પર વ્યાખ્યાયિત છે। તો બીજી વાત કે એફ ઓફ એક્સ બરાબર એક્સ વત્તા બી પણ લખાય ને, કારણ સુરેખ વિધેય। કેવું છે? સુરેખ વિધેય, હા કે ના? એફ ઓફ એક્સ બરાબર એક્સ વત્તા બી। બીજી વાત કે જ્યારે સુરેખ વિધેય આવ્યો ત્યારે એક દાખલો લીધેલો ને, એમાં મેં એક સ્ટેપ વધારે લખાવેલો કે આ વન વન છે, આ ટુ થ્રી, આ ઝીરો માઇનસ વન અને માઇનસ વન ને માઇનસ થ્રી, આગળની કિંમત છે એ એક્સની છે, કોની છે? એક્સની। જ્યારે આ પાછળની કિંમત છે એ કોની છે? એફ એક્સની છે, કોની છે? એફ એક્સની, હા કે ના? તો આવું પણ લખી શકાય ને કે એફ બરાબર છગડિયા કૌંસમાં વન કોમા એફ ઓફ વન,
એજ રીતે 2, f(2), 0, f(0), -1, f(-1). હા કે ના? પાક્કું રે? તો આની સાથે ખાલી સરખાવો તો પણ તમને ખબર પડી જાય કે f(1) = 1, f(2) = 3, f(0) = -1 અને f(-1) = -3. ફરીવાર આ જે જોડી આપી હતી એમાં આગળનો ભાગ છે એ પ્રદેશ છે, જ્યારે પાછળનો ભાગ એટલે કે વિસ્તાર છે તો એની જગ્યાએ આપણે f(1) પણ લખી શકીએ. તો f(1) = 1 આ જે સમીકરણ છે આને કહી દો સમીકરણ નંબર 1. મૂકતા જ હવે એમાં કિંમત. f(1) નો મતલબ x નું મૂલ્ય 1 મૂકવાનું. તો f(1) = 1 ને ના ખબર પડી ને? અહીં એક્સની જગ્યાએ તમારે કેટલા મૂકવાના? 1. આખા સમીકરણમાં મૂકો તો આવું બને a + b = 1. હા કે ના? તો આ સમીકરણ a + b = 1 બીજામાં મૂકો. f(2) = 3, જ્યાં જ્યાં એક્સ દેખાય ત્યાં 2 મૂકવાના. તો 2a + b, એક્સની જગ્યાએ 2 મૂકવાના. તો 2a + b = 3. બીજી વાત, 2 અજ્ઞાત શોધવા હોય ને તો 2 સમીકરણ હોવા જરૂરી છે. 2 મળી ગયા, કરો આ બંનેની બાદબાકી. તો 2a + b = 3 અને a + b = 1, -1. ચલો b - b કેન્સલ. 2a માંથી એ જાય તો a, 3માંથી 1 જાય તો 2. એ બરાબર કેટલા મળી ગયા? 2. એની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો તો a + b = 1, 2 + b = 1. તો b બરાબર મળે, શું મળે? -1. આ બંને કિંમત મૂકી દો સમીકરણ 1 માં. તો સમીકરણ 1 ઇમ્પ્લાઇઝ શું મળશે? f(x) = 2x - 1. f(x) = 2x - 1 યાદ રહેશે પાક્કું. જોઈએ આગળનો દાખલો. f(x) = x² + 3x + 5 ના છેદમાં x² - 5x + 4 નો પ્રદેશ શોધો. યાદ રહેશે? તો બીજી વાત, પ્રદેશ કોઈ પણનો શોધો. આ જે વિધેય આપેલું છે સમમી વિધેય છે, 2 બહુપદી છે એનો ભાગાકાર. 2 બહુપદીનો ભાગાકાર તો છેદ ક્યારે શૂન્ય થવો જોઈએ? નહીં. તો છેદના શૂન્યો આપણે લઈ લઈએ. છેદના શૂન્યો માટે તો જે છેદ છે x² - 5x + 4 = 0. 4ના ભાગ પાડીને 5 લાવવાનું. તો x - 4x - 1 = 0. તો એક્સની 2 કિંમત મળી, 4 અથવા તો 1. 4 અને 1 લેશો તો આખું 0 બની જશે. તો આનો પ્રદેશ લખવો હોય તો આનો પ્રદેશ એટલે કે આખા આરમાંથી 1 અને 4 આ 2 કિંમત તમારે લેવાની નહીં, કેમ કે 1, 4 લેશો ત્યારે છેદ તમારો કેવો બની જશે? 0. યાદ રહેશે પાક્કું? અને પછીનો દાખલો જોઈએ તો f(x) = 1 - x, 1 અને x + 1, x < 0, x = 0 અને x > 0. ટીક કરજો, આલેખ દોરો. ચલો જોઈ લઈએ, 3 અલગ અલગ કિંમત આપેલી છે. તો પહેલું કે x અને અહીંયા f(x) = 1, આ કોના માટે? તો કે x < 0 માટે. પછી 3 ભાગ જ પાડી દઈએ. આ બાજુ x = 0, તો x, f(x). એક્સની કિંમત તો આમાં ફિક્સ જ છે 0, ત્યારે જવાબ મળે છે 1. આમાં પણ એક્સની કિંમત 0 કરતાં મોટી હોય ત્યારે x અને f(x). ચાલો ઋણ કિંમત -3, -2 અને -1 મૂકો તો જવાબ શું આવે? જો -3 મૂકો, 1 - -3 - - +, એટલે આ જવાબ આવશે 4. -2 પાસે તો કે 3, -1 પાસે તો કે 2, 4, 3, 2, આવો આન્સર મળે છે. 0 પાસે તો 1. પોઝિટિવ કિંમત લઈ લો 3, તો 1, 2 અને 3 મૂકો. 1, 2, 3 એટલે આમાં મૂકવાની, 0 કરતાં મોટી છે, ધન કિંમત છે. તો 1 મૂકો તો જવાબ 2, 2 મૂકો 3, 3 મૂકો 4. હા કે ના? બનાવો એક ગ્રાફ, 0, 1, 2,
थ्री अने फोर माइनस वन माइनस टू माइनस थ्री अने माइनस फोर वन टू थ्री अने फोर। चलो जो लो माइनस थ्री पासे फोर माइनस थ्री पासे फोर फोर एट अँव माइनस टू पासे थ्री तो अँ माइनस वन पासे टू तो अँ जीरो पासे वन तो अँ वन पासे टू टू पासे थ्री अने थ्री पासे फोर। आमाथी जोड़तो किरण हा के ना आ केवो अलग थई गयो मानांक विधि जेवो वी फोर विक्ट्री जेवो पक्कु तो वी फोर विक्ट्रीनो आ ग्राफ मळतो होय छे मानांक विधि। कदाच रकम तमने आ न आपे आ पण आपे ओर करीने एफ ऑफ एक्स बराबर छगड़िया काउंस में वन प्लस मानांक में एक्स एक्स इज नॉट इक्वल टू जीरो अने वन जारे एक्स इक्वल टू जीरो। तो आगळ पण आवुं सिग्नम फंक्शन चिन्ह विधि में तमने बतावेलू के जारे मानांक छोड़ो त्यारे बे किंमत मळे कई कई का तो पॉजिटिव का तो नेगेटिव। नेगेटिव क्यारे मळे के जारे किंमत ऋण होय त्यारे। याद रहेशे तो आज रकम बनी गई जो ध्यान थी आवड़से आ थई गयो मानांक विधेयनो आलेख। आ साथे एटलू राखीए थैंक यू।